સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર. તો આજે આપણે તમને આવી રીતે નેમ આર્ટ વાળા જે ફોટા છે એની સાથે વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છીએ. આવી રીતે આપણે એક પ્રોજેક્ટની અંદર તમે જોઈ શકો ત્રણ અલગ અલગ ડિઝાઇનની અંદર તમને ફોટા આપેલા છે અને અહીં આગળ તમે જે નામ લખેલું દેખાડ્યું છે તો આ નામ લખવા માટે પણ તમારે ક્યાંય પણ કોઈ પ્રોમ્પ્ટ નહીં કે કોઈ બીજી વેબસાઇટમાં જવાની જરૂર નથી. અલાઇટ મોશનના પ્રોજેક્ટ દ્વારા તમે આ રીતના જે ફોટા છે તે બનાવી શકશો ઓલરેડી. તો ઘણી બધી મહેનત દ્વારા આપણા ત્રણ ફોટા છે તે એઆઈથી બનાવી અને તમારી માટે લઈને આવ્યા છે અને તે પણ પ્લેન રાખ્યા છે. એટલે તમારે જે પણ નામ રાખવું છે અહીંયા અજય લખ્યું છે તે ચેન્જીસ કરી શકશો, પુંજા લખ્યું તે ચેન્જીસ કરી શકશો. આવી રીતે મેં ત્રણે ત્રણ ડિઝાઇનની અંદર તમે જે નામ રાખવું હોય તે તમે નામ રાખી શકશો અને આ રીતના તમે વિડીયો સાથે બનાવી શકશો. ઠીક છે, અને આપણે અલર્ટ મોશન અને કેપકટની દ્વારા આ વિડીયો બનાવતા તમને શીખવાડવાના છીએ. સાવ સરળ સિમ્પલ છે દરરોજની જેમ. બસ તમને બધા નાનકડી રિક્વેસ્ટ છે કે તમને વિડીયો પસંદ આવતા હોય તો બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો. તમને રોજ નવા નવા વિડીયો સાવ સરળ સિમ્પલથી આપણે બનાવતા શીખવાડીશું. તો આજના વિડીયોને તમે છે તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે શેર છે, તમારા ગ્રુપ હોય તેમાં શેર જરૂરથી કરી દેજો. તો આજના વિડીયોનો નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની ચેનલની અંદર આપી દઈશું. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન અંદર છે, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ત્યાં આગળ તમને મટીરિયલ અને ફૂલ પ્રોજેક્ટ જે પણ હોય છે તેનું ડાયરેક્ટ લિંક તમને ત્યાં આગળ મળતું રહેશે. તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે હવે એવો વિડીયો તમે તમારા નામ સાથે અને તમારા જે જીએફ છે ગર્લફ્રેન્ડ છે એના નામ સાથે તમે બનાવી શકશો. રાઈટ, તો એના માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, આનો આ પ્રોજેક્ટ લેવાનો છે અને ઇફેક્ટ છે જે પણ લેવાનું છે બધું મટીરિયલ તમારે લેવા માટે આવી જવાનું છે તમારા બ્રાઉઝરની અંદર. બ્રાઉઝરમાં આવી જઈને તમારે સર્ચ કરી દેવાનું અલ્વેસ ક્રિએશન 01. તમને નીચા રીતે સાઇટ મળી જશે અલ્પેશ ક્રિએશન 01, આના પર ક્લિક કરી દો. ક્લિક કરશો એટલે આ પ્રમાણે દર પાસે આપણે સાઇટ ફ્રેન આવી જશે. અહીંયા સર્ચનું એક આઇકન છે એના પર ક્લિક કરી અને તમારે અહીંયા આગળ એક કોડ લખવાનો છે. કોડ છે 0852 એટલું લખીને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો. ક્લિક કરશો તો નીચે તમને છે આ રીતે ટાઇટલ અને કોડ જોવા મળે છે, આના પર ક્લિક કરવાનું છે. રેડી, અહીંયા આગળ આ પોસ્ટ આવી ગઈ છે. આ પોસ્ટને તમને બધું મટીરિયલ છે તે અહીંયા આગળ મળી જશે. છે નીચે આવશો તમને અહીંયા આગળ બધું લખેલું છે જોવા મળશે. જો આ રીતે ફૂલ પ્રોજેક્ટ છે, કેપકટ ઇફેક્ટ છે, કેપકટ એપ છે, અલર્ટ મોશન એપ્લિકેશન છે. સૌપ્રથમ તમારે જરૂર પડશે ફૂલ પ્રોજેક્ટની, આના પર ક્લિક કરી દો. એટલે સૌપ્રથમ આપણે જે ફોટા છે તે બનાવવાના છે. રેડી, તો પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે. તો પ્રોજેક્ટ જેટલી વારમાં એડ થશે એટલી વારમાં નીચે કમેન્ટની અંદર જાઓ, જે પણ તમારું નામ છે તે નીચે કમેન્ટની અંદર ટાઈપ કરી દેજો. તો અહીંયા આગળ નીચે ઇનપુટનું જે બટન છે આપણે એના પર ક્લિક કરીશું અને ઉપર આપણને અહીં આગળ નીચે લખેલું આવી જશે નેક્સ્ટનું આઇકન, એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા જો નેક્સ્ટનું આઇકન દેખાડ્યું છે, ભાઈનો મેસેજ હતો કે મારા ખાલી ટેમ્પલેટ લખેલો આવશે, પણ અહીંથી નેક્સ્ટના આઇકન ઉપર ક્લિક કરજો. ત્યાર પછી અહીં લખેલું આવશે કન્ટિન્યુ ટુ, આના પર ક્લિક કરી દેજો. રેડી, આટલું કરશો એટલે તમારી પાસે આ રીતનો પ્રોજેક્ટ એડ થઈને આવશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો તમને કાંઈ પણ નામ લખવા માટેના ઓપ્શન છે તે શો નહીં થતા હોય. તો તમે આગળ જોઈ શકો તમને ત્રણ અલગ અલગ ગ્રુપ દેખાઈ રહ્યા છે. રેડી, આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે. રેડી, તેની સામે એક આંખીનું આઇકન દેખાઈ રહ્યું છે તમને. જોઈ શકો અહીંયા આગળ આ ત્રણ આંખીનું આઇકન છે બંધ છે, તો આને ઓન કરી દેવાનું છે. અને આગળ જો આંખનું આઇકન બંધ છે અને ઓન કરી દેવાનું છે. હવે જે ગ્રુપ છે આ ગ્રુપ ઉપર તમે એકવાર ક્લિક કરો અને આગળ ત્રણ ટપકામાં આવી જાઓ. અહીંયા તમને લખ્યું છે અનગ્રુપ અને અનગ્રુપ કરી દેવાનું છે. તમને બધી લાઈન અહીંયા આગળ જોવા મળી જશે. જોઈએ ત્યાર પછી આમાં આવવાનું છે. આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરી દેવાનું છે, ત્રણ લાઇનમાં જવાનું છે. આને પણ તમારે અનગ્રુપ કરી દેવાનું છે. ચડી બે નંબરની થઈ ગઈ ઇફેક્ટ. આને પણ તમારે આ રીતે ક્લિક કરી ત્રણ ટપકામાં જઈ અને આને અનગ્રુપ કરી દેવાનું. આવી રીતે ત્રણે ત્રણ ફોટામાં તમારા આ જે નામ લખેલા છે તેને અનગ્રુપ કરી દેવાનું છે. હવે અહીંયા આગળ તમે આવશો તો અહીંયા આગળ તમે નીચે જોઈ શકો તમને નામ લખેલું દેખાડ્યું છે, આના પર ક્લિક કરી દેવાનું છે. નામ ચેન્જ કરવા માટે તમારે જે નામ રાખવું એના માટે આ એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અહીંયા આગળ તમને નામ એડિટ કરવા માટેનું ઓપ્શન મળશે, આના પર ક્લિક કરી દો. અને અહીંયા આગળ તમારે જે નામ રાખવું છે તે નામ તમે લખી દો. ખાલી આવી રીતે તમારે લખવાનું છે. અહીંયા આગળ નામ તમારું લખાઈને આવશે. નામની સાઇઝ વધારે થાય તો ઉપર તમને અહીંયા દેખાઈ રહ્યું છે. ફોન્ટની સાઇઝ તમે નાની મોટી અહીંયાથી કરી શકશો. રેડી, આ રીતે તમારું નામ અહીંયા આગળ લખાઈ ગયું છે. રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે. હવે આ બાજુ જે પૂંજા લખેલું છે એ લાઈન તમને આગળ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો. એડિટ ટેક્સમાં જવાનું છે. અહીંયા આગળ તમને આજે લખ્યું છે અને તમારે ડિલીટ કરી દેવાનું છે. જે નામ તમારે આગળ રાખવું છે બસ તે નામ તમારે આગળ લખી દેવાનું છે. ચડી, અહીંયા આગળ નામ લખાઈને આવી ગયું છે. આની પણ છે જ આપણે સાઇઝ નાની કરીશું. આ પ્રમાણે આપણે સાઇઝ નાની કરી આગળ સેટ થઈ ગયું છે. હવે ઉપર તમને એ અને પી દેખાઈ રહ્યા છે, ત્યાં તમને આગળ મળી જશે. આ બેથી તમે ચેન્જ કરી શકશો. રેડી, આનામાં જવાનું છે અને તમારે જે અક્ષર રાખવું હોય એ તમારે આગળ લખી દેવાનું છે. તો આપણે આ બાજુ એસ કરી દઈશું, અને આગળ એસ થઈ ગયો. અને આ બાજુ આપણે જે પી છે એની જગ્યાએ આપણે આગળ કે કરી દઈશું, કોમલનો કે. રેડી, આ બાજુ લખાઈને આવી ગયું સંદીપ કોમલ એસ અને કે. રેડી, આ પ્રમાણે તમે હજુ ચેન્જ થઈ ગયું. હવે આટલું એક તમારો ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે અહીંયા આગળ અલ્પેશ ક્રિએશન લખ્યું છે, તો અહીંયા આગળ તમને લાઈન દેખાડીશ. આના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું અને તમારી આઈડીનું નામ તમારે મેન્શન કરી દેવાનું.
ત્યાર પછી હવે આનો ફોટો લેવાનો છે. શેરનું આઇકન છે એના પર ક્લિક કરી, કરંટ ફ્રેમ પીએનજી લખ્યું આના પર ક્લિક કરી અને એક્સપોર્ટના બટન પર ક્લિક કરવાનું. એટલે આનો આપણો ફોટો છે તે બનીને આપણી પાસે આવી જશે. રેડી, હવે આ ફોટો આપણે એક ફોટો બની ગયો છે. આવી રીતે તમારે બીજા જે ડિઝાઇન છે તે પણ તમારે બનાવવા હોય તો અહીંથી બનાવી શકશો. આગળ આવશો જોશો કે અહીંયા આગળ પણ તમને નામ લખેલું દેખાઈ રહ્યું છે, પરેશ અને આરતી અહીંયા આગળ લખેલું દેખાઈ રહ્યું છે. આને તમે ચેન્જ કરી શકશો. આનો પણ ફોટો તમારે લેવો હોય, આ શેરનું આઇકન છે આના પર ક્લિક કરી, આ જે લખ્યું છે ફોટાવાળું આઇકન પણ દોરેલું છે આના પર ક્લિક કરી, એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તો આનો ફોટો પણ બનીને આવી જશે. આવી રીતે તમને ત્રણ અલગ અલગ ઇમેજ આપેલા છે, જે ઇમેજ તમને પસંદ આવે તે ઇમેજ તમે અહીંથી બનાવી શકો છો. રેડી, આવી રીતે અલગ અલગ નામની સાથે તમારે જેટલા પણ ઇમેજ બનાવવા તમે બધા નામની ઉપર બનાવી શકશો. હવે અહીંથી આપણો ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે જરૂર પડશે કેપકટ એપ્લિકેશનની, અને કેપકટ એપ્લિકેશનને ઓપન કરવા માટે એક વીપીએનની. તો આપણે જે યુઝ કરીએ સુપર વીપીએન છે અને કેપકટ એપ્લિકેશન છે, તમે કોઈ પણ વીપીએન યુઝ કરી શકો છો જે પણ તમારા ફોનની અંદર સપોર્ટ કરે. તો પ્લે સ્ટોરની અંદર જઈ વીપીએન છે તેને તમે ઇન્સ્ટોલ કરી લેજો. સૌપ્રથમ આપણે વીપીએન છે તેને કનેક્ટ કરવાનું રહેશે. તો અહીંથી આપણે વીપીએન છે તેને ઓપન કરી લઈશું અને વીપીએનને આપણે સૌપ્રથમ કનેક્ટ કરીશું. તમે કોઈ પણ વીપીએન યુઝ કરો તમારા જે કેપકટ એપ્લિકેશનને સપોર્ટ કરે તે વીપીએન તમે યુઝ કરી શકો છો. બસ સૌપ્રથમ તેને તમારે કનેક્ટ કરી લેવાનું છે. તો આપણે જે કનેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરીશું અને આ વીપીએન જ્યાં લખેલું આવે છે કનેક્ટેડ ત્યાં સુધી તમારે ઊભું રહી જવાનું. ત્યાં લખેલું આવી ગયું છે કનેક્ટેડ. હવે આપણે ઓપન કરી લઈશું કેપકટ એપ્લિકેશન. તો કેપકટ આપણે એપ્લિકેશન ઓપન કરી લીધી છે અને હવે કેપકટ એપ્લિકેશનની અંદર આપણે એક ઇફેક્ટ એડ કરવાની છે. એના માટે આપણે આવી દઈશું પાછા આપણી વેબસાઇટની અંદર. જે વેબસાઇટની અંદર આપણે તમને ઇફેક્ટ આપેલી છે કેપકટની, તો ત્યાંથી આપણે વેબસાઇટનું જે પેજ છે તેને ઓપન કરી લઈશું. અને અહીંયા આગળ ઓપન કર્યા પછી તમારે અહીં જે વેબસાઇટની જે ઇફેક્ટ કેપકટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું રહેશે. રેડી, સૌપ્રથમ વીપીએન કનેક્ટ કરવાનું, ત્યાર પછી કેપકટ એપ્લિકેશન ઓપન કરવાની છે અને ત્યાર પછી આપણી વેબસાઇટની તમારે પાછું આવવાનું છે. અને અહીંયા આગળ જે આપણે હતા તે જગ્યાએ આપણે લખેલું છે નીચે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા આગળ લખેલું છે આપણે જો અહીંયા કેપકટ ઇફેક્ટ આપણે આના પર ક્લિક કરીશું. અહીંયા આગળ તમે ક્લિક કરશો કેપકટ ઇફેક્ટ એના ઉપર એટલે તમારી પાસે એક અલગ પેજ ખુલીને આવશે જે કેપકટનું છે. રેડી, આ પ્રમાણે કેપકટની એક ઇફેક્ટ ખુલીને આવશે, એ પેજ ખુલી જાય આખું. હવે નીચે તમને અહીંયા આગળ યુઝ ટેમ્પલેટનો ઓપ્શન મળશે, તો આના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો. રેડી, પહેલી વારમાં ન ખુલે તો બીજી વાર ક્લિક કરજો. જો હવે આપણું કેપકટ એપ્લિકેશન ડાયરેક્ટ ઓપન થઈને આવી જશે. રેડી, તો આ પ્રમાણે તમારે આટલી પ્રોસેસ કરવાની છે. બસ હવે આપણે ખાલી આગળ ફોટોઝ આપણે મૂકીશું, વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. તો નીચે લખ્યું છે યુઝ ટેમ્પલેટ, આપણે એના પર ક્લિક કરી દઈશું. યુઝ ટેમ્પલેટ ઉપર આપણે ક્લિક કરીશું. આગળ વિડીયોમાં સિલેક્ટ છે તો આપણે ફોટોમાં સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આગળ જો આપણે જે ફોટો લીધા તો ફોટા અહીં આગળ આવી જશે. હવે જે ફોટો તમારે રાખવો છે ફોટા પર ક્લિક કરવાનું છે. નીચે લખ્યું છે પ્રિવ્યૂ, એના પર ક્લિક કરી દેવાનું છે. બસ તમારી ઇફેક્ટ એડ થઈને આવી જશે અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ છે. હવે આની અંદર મ્યુઝિક છે તો તમારે ચેન્જિંગ કરવાનું છે. તો મ્યુઝિક કઈ રીતે ચેન્જ કરું તે પણ આપણા પ્રોજેક્ટની અંદર મ્યુઝિક આપેલું છે. રેડી, તો અહીંથી આપણું જો ઇફેક્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. બસ હવે ઉપર તમને જે એક્સપોર્ટ દેખાડ્યું એના પર ક્લિક કરી અને તમારે અહીંથી એક્સપોર્ટ કરી દેવાનું છે. આ વિડીયો તમારો સેવ થઈને આવી જશે. રેડી, હવે આપણે પાછું અલાઈડ મોશનના પ્રોજેક્ટની અંદર આવશું, કેમ કે આનું મ્યુઝિક તમારે ચેન્જ કરવું પડશે. જો ડાયરેક્ટ તમે ઇન્સ્ટાની અંદર અપલોડ કરતા હો તો તમારે અહીંયાથી જે મ્યુઝિક છે તમે લઈ શકો છો, તમારે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. પરંતુ કોઈ પણ આપણું જે મ્યુઝિક યુઝ કર્યું છે તે મ્યુઝિક જોતું હોય તો આપણો પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટની અંદર તમે પાછા આવજો, તે પ્રોજેક્ટની અંદર જે મ્યુઝિક છે તમને મળી જશે. રેડી, આ પ્રોજેક્ટ આવી ગયો છે. પ્લસના આઇકનમાં આપણે ક્લિક કરીશું. અહીંયાથી આપણે જવાનું છે મીડિયાની અંદર. મીડિયાનું આઇકન છે એના પર ક્લિક કરીશું. અહીંથી આપણે એક ફોલ્ડર છે કેમેરાનું ફોલ્ડર આવશે. રેડી, તો કેમેરાના ફોલ્ડરની અંદર સિવાય આપણે અહીંથી જે આપણે વિડીયો સેવ બનાવ્યો છે તે વિડીયો આવી ગયો છે. આ વિડીયો આવી ગયો. હવે આ જે વિડીયો છે એના પર ક્લિક કરી આજે આપણે વોલ્યુમનું બટન છે એના પર ક્લિક કરીશું અને મેઇન વિડીયોનો જે અવાજ છે તેને આપણે બંધ કરવાનો છે. રેડી, તો અહીંથી આપણે શું કર્યું, અવાજને ઝીરો કરી દીધો, અવાજ બંધ થઈ ગયો છે. અને આ પ્રોજેક્ટની અંદર તમે નીચે જશો મ્યુઝિક આપણે આપેલું છે. મ્યુઝિક પણ વિડીયોની લંબાઈ પ્રમાણે શેર થઈને આવી જશે. જો બસ તમારો આ મ્યુઝિક ઉપર વિડીયો બની જશે. શેરનું આઇકન છે ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરો, તમારો વિડીયો બનીને આવી જશે. રેડી, તો આપણો વિડીયો પસંદ આવ્યો હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ઓલ નોટિફિકેશન દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો. દરરોજ તમને આવા નવા નવા વિડીયો સાવ સિમ પરથી મળતા રહેશે.